સુપ્રભાત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું અનિતા ચૌહાણ, તમારા ગુજરાતી વિષયના શિક્ષક. તો આજે આપણે ગુજરાતીની અંદર નવો પાઠ નહીં ચાલુ કરીએ, પણ આજે આપણે ગુજરાતીની અંદર વ્યાકરણ શીખવાનું છે. શું શીખવાનું છે? વ્યાકરણ. તો આજે આપણો હશે વ્યાકરણ વિભાગ. તમને બધાને સમજવું છે ને વ્યાકરણ, ગુજરાતી ભાષા શીખવા માટે વ્યાકરણ ખૂબ જ જરૂરી છે. ખબર છે તમને લોકોને, જેવી રીતે હિન્દી ઇંગ્લિશ બધામાં ગ્રામર આવે છે, એવી રીતે આપણે ગુજરાતીમાં પણ આજે ગ્રામર શીખવાનું છે. તો તમે બધા મારી સાથે તૈયાર થઈ જાઓ. બરાબર, આપણી ટેક્સ્ટ બુક્સની અંદર પેજ નંબર 84 ઉપર આપણો વ્યાકરણ વિભાગ ચાલુ થાય છે. બરાબર, જેની અંદર આજે આપણે શીખવાનું છે જાતિ. બરાબર, તો આજ હમ ક્યાં શીખેંગે? ગ્રામર. ઠીક હે? તો આપ સબકો ગુજરાતી સીખને કે લીએ, પઢને કે લીએ ગ્રામર સીખના બહોત હી જરૂરી હૈ. ઠીક હે? તો ચલો હમ સ્ટાર્ટ કરતે ગ્રામર સીખના. તો ચાલો આજે આપણે ગ્રામર શીખીએ. તો તમે બધા પણ તમારી ટેક્સ્ટ બુક્સને સાથે લઈને બેસો. બરાબર, તો આપણો વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન છે જાતિ, જેને કહેવાય લિંગ. બરાબર, તો લિંગ જાતિ એટલે અલગ અલગ પ્રકારના જે અલગ અલગ તમને દેખાતા લોકો, લોકોની જાતિ. જેમ કે છોકરા છોકરી, બરાબર, બાળકો, તો એ બધી કેવી અલગ અલગ કેટેગરી છે. સમજાય છે તમને? નર જાતિ એટલે પુરુષ, એટલે કે એને પુલ્લિંગ કહેવાય. પછી નારી જાતિ એટલે કે સ્ત્રી, જેમાં છોકરીઓનો સમાવેશ થાય છે. બરાબર, અને નાન્યતર જાતિ નપુંસકલિંગ એટલે એમાં છોકરું, જેમાં નાના છોકરા બાળકો શિશુનો સમાવેશ થાય છે. બરાબર, તો આજે આપણે આ જાતિ વિશે શીખવાનું છે. અને તમારે પણ વ્યાકરણની એક નાનકડી બુક બનાવવાની છે, અથવા તો તમારી જે બુક્સ તમે ગુજરાતીની બનાવી છે અત્યારે ચેપ્ટર વાઇઝ, એ બુક જો તમારે વધારે પેજની હોય તો તમે એનો વચ્ચેથી પાર્ટ્સ પાડી અને વ્યાકરણ વિભાગ લખી તમે બનાવી શકો છો. તો નવી બુક્સ બનાવવાની જરૂર નથી, કેમ કે આપણો વ્યાકરણ વિભાગ એટલો મોટો નથી. બરાબર, તો તમારે બુકની અંદર આ બધું જ વ્યાકરણ લખવાનું છે. તો આપણે જાતિમાં ચાલુ કરીએ. પહેલું છે નર જાતિ, એટલે કે એને શું કહેવાય? પુલ્લિંગ. તો હમ આજ જાતિવાચક શીખને વાલે હે, જિસમે પહેલા હૈ નર જાતિ, જિસકો હમ પુલ્લિંગ બોલેંગે. ઠીક હે? જિસમે પુરુષ કા સમાવેશ હોતા હૈ. ઠીક હે? યાનિ કે લડકે લોગ કા. ઓર નારી જાતિ મે લડકીઓ કા. ફિર હે નાન્યતર જાતિ મે, ઉસમે હોતા હૈ છોટે બચ્ચો કા સમાવેશ હોતા હૈ. ઠીક હે? તો નર જાતિ એટલે કે એક વચનમાં એને છોકરો કહેવાય. એક વચન આપણે નરનું કરવું હોય તો એક વચનમાં એને છોકરો કહેવાય, પણ આપણે વધારે કરવું હોય તો છોકરાઓ. બરાબર, શું બોલીશું આપણે? છોકરાઓ. સમજાય છે તમને બધાને? છોકરાનું બહુવચન શું થાય? બહુ એટલે વધારે. શું કહેવાય? બહુ એટલે શું થાય? વધારે, એક કરતાં વધારે. એટલે કે છોકરો, તો એનું બહુવચન થાય છોકરાઓ. પછી નારી જાતિની વાત કરીએ તો એને સ્ત્રીલિંગ કહેવાય, અને નારી જાતિમાં છોકરીઓનો સમાવેશ થાય. બરાબર, તો નારી જાતિમાં એક વચનમાં આપણે છોકરી બોલીએ છીએ. બરાબર, નારી જાતિમાં એક વચનમાં આપણે છોકરી બોલીએ છીએ, પણ એનું આપણે બહુવચન કરવું હોય તો છોકરીઓ. બરાબર, અને પછી છે નાન્યતર જાતિ. નાન્યતર જાતિ એટલે શું થાય? છોકરું એટલે કે નાનું બાળક. બરાબર, નાના બાળકની વાત છે. છોકરું, તો એનું આપણે બહુવચન કરવું હોય તો શું થાય? છોકરાઓ. બરાબર, એનું બહુવચન થાય છોકરાઓ. હવે આપણે એની વ્યાખ્યા સમજી લઈએ. તો જે નામો નરનો વર્ગ કે જાતિને સૂચવે તે નર જાતિના પુલ્લિંગ નામ કહેવાય છે. ઉદાહરણ તરીકે મોર, છોકરો, પુરુષ, સિંહ. કોઈ પણ જાતિની અંદર પુરુષ એટલે કે તમે પ્રાણીની વાત કરો તો એમાં વાઘ,
બરાબર સિંહની વાત કરી છે, પછી છોકરો, પુરુષ, મોર, તો એ બધા કેવા છે? પુરુષ જાતિમાં છે. શેમાં છે? પુરુષ જાતિમાં. સમજાય છે તમને લોકોને? પછી જે નામો નારીનો વર્ગ કે જાતિ સૂચવે તે નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ નામો કહેવાય છે. ઉદાહરણ તરીકે ઢેલ, છોકરી, સ્ત્રી અને સિંહણ. એટલે કોઈ પણ કેટેગરીમાં, કોઈ પણ વિભાગમાં, પ્રાણી હોય, પક્ષી હોય કે માણસની વાત કરવામાં આવી હોય, એમાં પણ કોઈ સ્ત્રીમાં આવતું હોય એ બધાને આપણે શું કહેશું? નારી જાતિ એટલે કે સ્ત્રીલિંગ. બરાબર સમજાય છે તમને લોકોને? તો અહીંયા આપણે મોર છે તો એ પુરુષમાં આવે એટલે કે પુલ્લિંગમાં. પછી એની જ સામે ઢેલ છે તો એ સ્ત્રી છે, તો એ શેમાં આવશે? સ્ત્રીલિંગમાં અથવા નારી જાતિમાં. સમજાય છે તમને લોકોને? પછી આવે છે નાન્યતર જાતિ. બરાબર, નાન્યતર જાતિ જે નામ નહીં, નર નહીં, નારી એવી જાતિ સૂચવે છે તેને નાન્યતર જાતિનું નામ કહે છે. છોકરું, કૂતરું અને વાંદરું બધાના, પક્ષી હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, બધાના નાના બાળકની વાત કરો. આપણે બાળકને બાળક જ કહીએ છીએ, એને કોઈ પુરુષ, મહાન પુરુષ કે મહાન સ્ત્રી કે મોટી સ્ત્રી કે એવું આપણે કહેતા નથી, પણ એને આપણે શું કહીએ? આ તો નાનું બાળક છે એટલે એને શું કહેવાય? નાન્યતર જાતિ. બરાબર, એટલે કે છોકરું, કૂતરું અને વાંદરું. સમજાય છે? હવે આવે છે જાતિ અને લિંગ ઓળખવાની સરળ રીત. બરાબર, તો શું આવશે? નર જાતિ એટલે કે પુલ્લિંગ. જે શબ્દની આગળ કે પાછળ કેવો કે કેવા શબ્દથી પ્રશ્ન પૂછવાથી જવાબ મળતો તે શબ્દને નર જાતિ એટલે કે પુલ્લિંગ કહેવાય છે. જે શબ્દની પાછળ તમને કેવો એટલે કે આપણે બોલીએ ને આ છોકરો કેવો, તો એ કેવું આવશે? પુલ્લિંગ. બરાબર, તો એ ઓળખવાની, જેમ કે જો અહીંયા લખ્યું છે છોકરો કેવો, બરાબર, એટલે કેવું આવશે? પુલ્લિંગ. કેવો અથવા કેવા એ સરળ રીત છે પુલ્લિંગ જાતિ ઓળખવા માટે. હવે એવી જ રીતે નારી જાતિ ઓળખવા માટે સરળ રીત છે આગળ કે પાછળ કેવી શબ્દથી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દને નારી જાતિ અથવા સ્ત્રીલિંગ કહેવાય છે. એટલે કે છોકરી કેવી, આમાં છોકરી નારી જાતિ હોય તો છોકરી કેવી, કેવી શબ્દ આવે એટલે તમને ખબર પડી જાવી જોવે કે આ શબ્દ નારી જાતિનો છે. હવે છે નાન્યતર જાતિમાં. તો નાન્યતર જાતિમાં જે શબ્દની આગળ કે પાછળ કેવું, શું આવશે? કેવું શબ્દ મૂકી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે તો તે શબ્દ નાન્યતર જાતિનો છે. જેમ કે છોકરું કેવું, બરાબર, આપણે પુરુષ જાતિમાં કેવો અથવા કેવા, નારી જાતિમાં કેવી અને નાન્યતર જાતિમાં કેવું, આ શબ્દ યાદ રાખજો જે નાન્યતર જાતિને ઓળખવા માટેનું છે. એનું ઉદાહરણ છે છોકરું કેવું. સમજાય છે? હા, તો આજે આપણે જાતિવાચકમાં વ્યાખ્યા પણ શીખ્યા, સરળ રીત પણ શીખ્યા, એના ઉદાહરણો પણ જોયા. બરાબર, તો હજી પણ આપણે આગળ એની અંદર જોશું, પણ એ આગળના વિડીયોમાં. તો આજે આપણે આ વિડીયોની અંદર ફક્ત આટલું જ રાખીશું. આગળના વિડીયોમાં આપણે નવા શબ્દો સાથે મળીશું. આવજો. ગોડ બ્લેસ યુ.